हेलो स्टूडेंट्स, हूँ मनीष सर फरी पाछो तमारा माटे हाजर छूँ धोरण 10 मेथ्स लईने। तो आपणे चेप्टर नंबर 2 बहुपदीओ अने चेप्टर नंबर 3 डिचल सुरेख समीकरण युग्म सोल्यूशन कर्या बाद हवे आपणे त्रीजु चेप्टर संभावना लेशुं, जे चेप्टरनो क्रमांक छे पाठ्यपुस्तकमां 15। हवे तमने एम थतुं हशे कि सर आ अचानक संभावना केम, तो एनुं कारण छे कि तमारे जे टूंकमां एक्झाम आवानी छे हवे, बराबर छे, ते संभावनानी छे, रेडी। एना लीधे थईने आपणे संभावना चेप्टर अत्यारे स्टार्ट करीए छीए। तो संभावना तमे धोरण 9 अंदर भणी गयेला જ છો, બરોબર છે। આપણે ઉદાહરણ તરીકે લઈએ તો માની લ્યો કે તમારી પાસે કોઈ પણ એક સિક્કો છે, બરોબર છે। તો સિક્કાની બે બાજુઓ હોય આપણે જાણીએ છીએ, જેમાં એકને હેડ અને બીજાને ટેલ, જેમાં સિંહનું મોઢું હોય તેને આપણે હેડ કહીશું અને જ્યાં આંકડો લખેલો હોય તેને આપણે ટેલ કહીશું, બરોબર છે। તો એ સિક્કાને હું એકવાર ઉછાળું છું તો હેડ અને ટેલ આવવાની સંભાવના કેટલી હોય? જનરલી સંભાવના એટલે શું કે આપણે જે ધારણા કરીએ છીએ એ કેટલા ટકા સાચી હોઈ શકે છે, એના તરફ લઈ જવા માટેનું આ ચેપ્ટર છે। આ ચેપ્ટર દ્વારા તો ઘણો બધો ટૂંકમાં આપણે અનુમાન લગાવી શકીએ છીએ, બરાબર છે, ગાણિતિક રીતે, રેડી। તો સંભાવનાની વાત કરીએ તો મેં સિક્કો ઉછાળ્યો છે, બરાબર છે। તો સિક્કાને હું ઉછાળું છું ત્યારે માની લ્યો કે એકવાર હેડ આવે અથવા તો ટેલ આવે છે, એટલે ટી, રેડી। માનો કે સંભાવના આપણે ગોતવી છે, બરાબર, તો એના માટેનું એક સરસ મજાનું સમીકરણ છે, બરાબર, અને થિયરી છે એ હું તમને આ જ ચેપ્ટરના અંત આ જ લેક્ચરના અંતમાં તમને મોકલી દેવામાં આવશે। તો જનરલી એનું સમીકરણ છે પી ઓફ ઈ, બરાબર છે। ચાલો પી એટલે પ્રોબેબિલિટી, સંભાવના તો કે કોઈ પણ એક ઘટના ઘટાડી, બરાબર, આપણે સિક્કો ઉછાળ્યો એ ઘટના તરીકે આપણે લઈએ, બરાબર, અને એ ઘટનાની અંદર હેડ આવવાની સંભાવના આપણને ગોતવાની કહે તો પી ઓફ ઈ થાય, પી ઓફ ઈ, રેડી। આ રીતે ટૂંકમાં એને દર્શાવી શકીએ છીએ। તો એના બરાબર આપણે શું લઈ શકીએ, એનું સમીકરણ છે કે ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા, સાંભળજો, ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા, રેડી, એના છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા, પ્રયત્નોની કુલ સંખ્યા, રેડી। હવે જનરલી આની અંદર તમને એ દેખાતું નથી, પણ હું તમને ખાલી ઉદાહરણ દ્વારા સમજાવું। આપણે ગોતવાનું શું, સિક્કો ઉછાળ્યો, બરાબર છે, તો એમાં હેડ આવશે એની સંભાવના આપણને ગોતવાનું કહીએ તો હેડ આવે કેટલી વાર સિક્કો ઉછાળો, તો એક જ વાર આવે ને, એકવાર સિક્કો ઉછાળો ને બે વાર તો હેડ ન આવી શકે, એટલે ઘટના કેટલી વાર ઘટાશે, એક વાર, બરાબર છે, છેદમાં કેટલામાંથી, તો કે કાં તો હેડે આવી શકે એમ હતું અને કાં તો ટેલે આવી શકે એમ હતું, આ બેમાંથી એકવાર હેડ આવે એટલે પ્રયત્નોની સંખ્યા કેટલી ટોટલ, 2, બરાબર છે। એટલે આપણે એમ કહી શકાય કે 50-50, કાં તો હેડે આવી શકે ને કાં તો ટેલે આવી શકે, કેમ કે પી ઓફ ઈ આપણને કેટલું મળ્યું, 1/2, એટલે કે 0.50, ટકાવારીમાં ગણતરી કરો તો 50%, બરાબર। તો હેડ અને ટેલ આવવાની સંભાવના 50% જેટલી છે, આપણે તેમ કહી શકીએ, રેડી। તો આનો ઉપયોગ કરીને આપણે એક ઉદાહરણ જોવા જઈએ છીએ। મેં તમને આની પહેલાં પણ કીધું, બરાબર છે, કે તમે જનરલી 9મા ધોરણમાં ભણી ચૂકેલા જ છો, તેમ છતાં એનું આપણે થિયરીનું તમને એક આખે આખું લિસ્ટ આપીશું, એ લિસ્ટ પણ તમારે લખીને તૈયાર કરવાનું છે, ત્યારબાદ આપણે આ દાખલા શરૂઆત કરવાની છે। તો ઉદાહરણ પહેલો જ લઈ લઈએ, સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મેળવવાની એટલે કે હેડ મળવાની સંભાવના તથા કાંટો એટલે ટેલ મેળવવાની સંભાવના કેટલી થાય? તો મેં તમને એક સમીકરણ જ કીધું, બરાબર છે, પી ઓફ ઈ બરાબર શું થાય, તો કે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, બરાબર છે, એટલે કે પ્રયત્નોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા એટલે કે કુલ પરિણામોની સંખ્યા થઈ, તો એ કેટલી થાય? ચાલો, આપણને એટલી ખબર છે કે હેડ આવવાની સંભાવના કેટલી, હમણાં જ આપણે ગણતરી કરી દીધી, 1/2. એવી જ રીતે ટેલ આવવાની એટલે કાંટો આવવાની સંભાવના કેટલી થાય, એ પણ 1/2 થાય, શું કામ, જેવી રીતે હેડનું હતું એવી જ રીતે ટેલનું,
માની લ્યો કે હેડ અને ટેલ આ એક સિક્કો છે, સિક્કાને ઉછાળ્યો તો હેડ આવવા માટે આપણે આ એક છે એક જ પરિણામ મળી શકે, પણ કેટલામાંથી? તો કે બેમાંથી, કાં તો હેડમાંથી ને કાં તો ટેલમાંથી, બરાબર? એટલે બે પ્રયત્નો એટલે એકના છેદમાં બે, એવી જ રીતે ટેલ માટેનું ગણતરી થાય. રેડી? તો આ રીતે આપણે આ પહેલું ઉદાહરણનું સોલ્યુશન કરી લીધું. હવે માની લ્યો કે એવી જ રીતે બીજું ઉદાહરણ કીધેલું છે. શું કહે છે? તો કે એક થેલામાં લાલ રંગ, ભૂરો રંગ અને પીળો રંગ એમ ત્રણ સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે, તો તેને પસંદ કરેલો દડો પેલું તો પીળું હોય. એટલે હું પેલા પીળા માટે હું યલો કહું છું, ખાસ સાંભળી લેજો. પીળા માટે યલો એટલે પી ઓફ ઈ એટલે યલો રંગનો દડો આવે એની સંભાવના. તો ટોટલ દડા કેટલા છે એ જોઈ લ્યો જી. ત્રણ દડા છે એટલે ટોટલમાં કેટલો આવશે છેદમાં? ત્રણ. એમાંથી આપણને કયો દડો મળે? પીળો દડો, બરાબર છે? તો પીળો દડો એક જ છે ને થેલામાં, એટલે એ એક. તો પીળો દડો મળવાની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? એકના છેદમાં ત્રણ. એવી જ રીતે લાલ રંગ માટે હું રેડ લઉં છું એટલે પી ઓફ રેડ, પી ઓફ રેડ, બરાબર છે? તો લાલ રંગનો દડો આવે એ દડો એક જ છે ને, એટલે ઉપર એક. કેટલા દડામાંથી ટોટલ? ત્રણ, એટલે કે એકના છેદમાં ત્રણ, બરાબર. આવી જ રીતે ભૂરો રંગ હોય તો ભૂરા રંગ માટે આપણે શું કરી શકાય? બરાબર છે? તો ભૂરા રંગ માટે આપણે પી ઓફ બી ધારીએ, પી ઓફ બી બરાબર એ ભૂરો રંગનો દડો એક જ છે એટલે એ પણ એકના છેદમાં ત્રણ જ આવશે. હવે આના ઉપરથી એટલી ખબર પડી, તમને જેટલી સંભાવના ગોતવાની કીધી છે, બરાબર છે, એ બધી સંભાવનાઓ જો એક સરખી હોય તો તેને સમસંભાવી સંભાવના કહેવાય. જેમ કે આગળના ઉદાહરણની અંદર તમે જોયું હતું, બરાબર છે, કે જે બોલ જે સિક્કો હતો એમાં હેડ આવવાની સંભાવના કેટલી? એકના છેદમાં બે. અને ટેલ આવવાની સંભાવના કેટલી? એકના છેદમાં બે. બંનેની સંભાવના સરખી થઈ તો એ સમસંભાવી સંભાવના કહેવાય, બરાબર છે? એવી જ રીતે અહીંયા તમે જુઓ તો યલો રંગ છે, બરાબર, એના માટે પણ એકના છેદમાં ત્રણ મળ્યું. રેડ રંગ માટે પણ એકના છેદમાં ત્રણ સંભાવના થઈ, અને ભૂરા રંગ માટે પણ એકના છેદમાં ત્રણ થઈ, એટલે ત્રણેય સરખી થઈ. તેથી આપણે એને શું કહી શકાય? ચાલો અહીંયા લખેલું જ છે. તેથી આપેલ દડામાંથી ગમે તે એક દડો પસંદ કરે એ સમસંભાવી છે, સમસંભાવી ઘટના થઈ કહેવાય. રેડી? તો આ જ રીતે આપણે આના પછીનો ઉદાહરણ જોઈએ, ત્રીજું. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ. ચાલો, પાસો એટલે શું? તો કે આપણે સાપ સીડી રમીએ છીએ અને એક પાસું હોય ચોરસ સ્ક્વેર, બરાબર છે, એને પાસું કહેવામાં આવે છે. જનરલી તમે એને ફેંકો તો એના ઉપર ટોટલ છ આંકડા સુધી આવે, એક બે ત્રણ ચાર પાંચ અને છ સુધી આવે, બરાબર છે, એને પાસું કહેવાય. તો પહેલે આપણને શું સંભાવના ગોતવાની કીધી? કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? ચાર કરતાં મોટી, એટલે સાંભળજો, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આપણને ચાર કરતાં મોટી જ કીધી છે, એટલે આપણે એકથી ચારને આપણે શું કરી નાખશું? કેન્સલ, બરાબર છે? તો આપણે કઈ સંખ્યા ગોતે આવે તો આપણે એ સંભાવના ગોતવાની છે? કાં તો પાછળો આવે તો વેલિડ કહેવાય, અને કાં છ આવે તો વેલિડ કહેવાય, બરાબર. અને ટોટલ કેટલા હતા? છ હતા, સમજાય છે? ટોટલ કેટલા? છ હતા. છમાંથી આપણે કોણ આવે તો જ વેલિડ કહેવાય? પાંચ અને છ આવે તો જ વેલિડ કહેવાય. તો આપણું પરિણામ, આપણે સંભાવનાનું ટૂંકમાં સૂત્ર શું હતું? નીચે ટોટલ લખવાના. તો ટોટલ કેટલા છે? છ આંકડામાંથી કોઈ પણ આવી શકે છે, પણ ઉપર આપણને કેટલા ગોતવાના કીધા? કાં તો પાંચડો અને કાં તો છગડો, એટલે બે સંખ્યા થઈ, એટલે આવશે બે. બેના છેદમાં છ એટલે આવે એકના છેદમાં ત્રણ, બરાબર. તો એવી ઘટનાને આપણે પી ઓફ ઈ બરાબર એકના છેદમાં ત્રણ કહેશું. એવી જ રીતે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બીજી, ચાર કે ચારથી નાની સંભાવના આવે. સાંભળજો, છ છે એમાંથી ચાર કે ચારથી નાના, એટલે ચારેય લેવાના થાય ને, તો ટોટલ કેટલા અંક થયા? ચાર આવે તો ચાલે, એક આવે તો ચાલે, બે આવે તો ચાલે, ત્રણ આવે તો ચાલે, અને ચાર આવે તોય ચાલે. એટલે ચાર સંખ્યામાંથી કોઈ પણ આવે તો પણ ચાલે. અને ટોટલ કેટલા હતા? ટોટલ હતા છ. છમાંથી ચાર ગમે તે આવે તો પણ ચાલે.
એટલે ટોટલ છ, અને ચારમાંથી ગમે તે આવે તો પણ ચાલે, એક બે ત્રણ કે ચાર, બરાબર, ચાર સંખ્યામાંથી કોઈ પણ. છેદ ઉડાડીએ તો અહીંયા બે આવશે, અહીંયા ત્રણ આવશે, તો આનો આન્સર કેટલો આવ્યો? બેના છેદમાં ત્રણ. તમે અહીંયા જોઈ જ શકો છો, બરાબર છે. ચાલો આ જોઈ લીધું. હવે આના ઉપરથી આપણને એટલી ખબર પડે, બરાબર છે, કે આપેલી ઘટના છે એ સમસંભાવી છે કે નહીં. તો તમે જોઈ શકો છો, પહેલી સંભાવનાનો જવાબ આવ્યો તો એકના છેદમાં ત્રણ, બીજી સંભાવનાનો જવાબ આવ્યો બેના છેદમાં ત્રણ. હવે આને આપણે એમ સામાન્ય રીતે જોઈ તો એમ વિચારી શકીએ કે આ બેના આન્સર ક્યાં સરખા છે સર, બરાબર, એટલે એ સમસંભાવી નથી. ના, એવું નથી. જ્યારે આન્સર સરખા ન હોય ત્યારે એક કન્ડિશનનું પાલન કરવાનું, શું? તો કે બંને ઘટનાનો સરવાળો કરવાનો, બરાબર છે. જો સરવાળો એક થઈ જાય તો સમસંભાવી છે એમ માનું. એટલે પહેલી સંભાવના એકના છેદમાં ત્રણ વત્તા બીજી સંભાવના બેના છેદમાં ત્રણ, બંનેના છેદ સરખા તો અંશનો સરવાળો બેને એક ત્રણ, ત્રણના છેદમાં ત્રણ, એટલે જવાબ આવ્યો એક, બરાબર છે. તેથી આપણે શું કહી શકીએ કે ઘટના ટૂંકમાં જે ટૂંકમાં આપેલી છે, બરાબર છે, તે સમસંભાવી છે તે પ્રકારની કહી શકાય. રેડી? તો આ રીતે તમે આ ત્રણ ઉદાહરણ આજે હોમવર્કમાં કરવાના છે, અને એનો જે થિયરીનો ફોટો મોકલું તે થિયરી પણ લખવાની છે.